આવન અવર જવર કરનારી ગમન આગમન કરનારી જે વૃત્તિઓ છે એનો સાક્ષી છે. અને આ સાક્ષી ચૈતન્ય કોણ છે? બ્રહ્મ છે. એષઃ આત્મા પ્રતિષ્ઠિતઃ, પરમાત્મા અહીંયા પ્રતિષ્ઠિત થયેલો છે. ગરબડ. પરમાત્મા અહીંયા કેવી રીતે પ્રતિષ્ઠિત થઈ શકે? કારણ કે હૃદયની અંદર તો દહરમ વિપાપમ પરમેશ્વર ભૂતૈ યત્પુંડરીકમ. દહરાકાશ, હૃદયની અંદર તમે કહો છો અંતઃકરણને, ત્યાં અભિવ્યક્ત થયેલો દહરમાં રહેલું અવકાશ, ત્યાં અંતઃકરણનું સ્થાન છે. એ તો આટલું છે, હા, અંગૂઠા જે. એની અંદર પરમેશ્વર ક્યાંથી પ્રતિષ્ઠિત થાય? પરમેશ્વર તો સર્વવ્યાપી છે, એ આટલામાં કેવી રીતે પ્રતિષ્ઠિત થાય એવું કહે છે. એટલે એના માટે આપણે પ્રશ્ન કરીએ છીએ કે તમે મંદિરમાં ભગવાનની પૂજા કરવા કેમ જાઓ છો? આ તો હજુ આપણે પ્રશ્નનો જવાબ નથી આપતા. ક્યારેક વેદાંતિઓ પ્રતિપ્રશ્ન, એ પ્રતિપ્રશ્ન જે છે ને એ જ સમાધાન હોય છે. તમે મંદિરમાં પૂજા કરવા કેમ જાઓ છો? તમે કહેશો કે મંદિરમાં બધા ભગવાનની પૂજા, ભગવાન મંદિરમાં પ્રતિષ્ઠિત છે માટે અમે મંદિરમાં પૂજા કરવા જઈએ છીએ. કેટલાક નજીકના મંદિરમાં જાય, કેટલાક દૂરના મંદિરમાં જાય, કેટલાક બદ્રીનાથ જાય પૂજા કરે, વૈષ્ણોદેવી જાય, હે ને, જાય છે મંદિરોમાં પૂજા કરવા. આપણે કહીએ કે ભગવાનની પૂજા માટે મંદિરમાં જવાની જરૂર જ નથી, કારણ કે ભગવાન તો અનંત છે, સર્વવ્યાપી છે. અને તેથી તો ભગવાનનું અર્ચનામાં એક નામ છે, અનંતાય નમઃ, હે ને, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ. ભગવાનનું એક નામ છે અનંતાય નમઃ, અનંત છે. માટે તમારે ત્યાં જવાની જરૂર નથી, એ ત્યાં પ્રતિષ્ઠિત નથી, અહીંયા પ્રતિષ્ઠિત જ છે. અહીં કરો ને પૂજા, પૂજા માટે મંદિરમાં જવાની જરૂર નથી, સર્વ જગ્યાએ રહેલો છે ભાઈ. રહેલો છે વસ્તુ રવા દો. પરમાત્મા અનંત હોવા છતાંય એની અભિવ્યક્તિ છે જુદી જુદી જગ્યાએ જુદી જુદી છે એવું અમે માનીએ છીએ. જેવી રીતે જુદી જુદી ક્ષમતાના ઇલેક્ટ્રિક બલ્બ હોય, 0 વોટ ને 50 વોટ કે 60 વોટ, 20 વોટ પણ હશે, આ ફ્લેશ લાઇટ જેમાં કદાચ મને ખબર નથી 300 વોટ કે જે હશે, હે, ઇલેક્ટ્રિસિટી છે, અભિવ્યક્ત થાય છે આ બધા બલ્બમાં, પરંતુ અભિવ્યક્તિ જુદી જુદી થાય છે. એવી રીતે ભલે ઇલેક્ટ્રિસિટી એક સર્વવ્યાપી આખા હોલમાં વ્યાપેલી છે, અને પરંતુ હોલમાં જેટલા માધ્યમો છે એ માધ્યમોમાં અભિવ્યક્તિ બધે જુદી જુદી. એવી રીતે એક જ પરમેશ્વર જે છે વાસ્તવમાં એની જુદા જુદા માધ્યમોને કારણે અભિવ્યક્તિ જુદી જુદી છે. અને અમને જ્યાં અભિવ્યક્તિ એની વધારે જણાય, જ્યાં એની હાજરી અમને વધારે જણાય, ત્યાં અમે પૂજા કરવા જઈએ છીએ. ક્યાં હાજરી એની વધારે જણાય? એક તો પરમેશ્વરની પ્રાણ પ્રતિષ્ઠા કરી વ્યવસ્થિત શાસ્ત્રોક્ત મંદિરમાં, અને પછી લોકોની ભાવનાઓ ભળી, આ પરમેશ્વર છે, 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 એટલે જાણે ખરેખર પરમેશ્વરની અભિવ્યક્તિ ત્યાં વધુ જણાય છે. મંદિરમાં તમારા ઘરના એક ફોટામાં છે એમાં તો કદાચ એ ઘરના ફોટામાં ઘણી વાર તો આપણને નથી જણાતી. જે પ્રકારે ફોટાની પૂજા કરીએ છીએ સવારે, ઘરમાં રહેલા ભગવાન વિષ્ણુના ફોટાની પૂજા માટે સવારે પહેલાં તો અભિષેક સ્નાન કરાવવું પડે ને. પહેલાં આપણે જેમ સ્નાન કરીએ એવી રીતે એમને સ્નાન, એટલે એમને તો સ્નાન ફોટાને કેવી રીતે કરાવે, એટલે એમને તો લૂછવા જ પડે. અને લૂછવા માટે આપણે જે રસોડામાં પોતું વાપરતા હોય ને એવા લગભગ એવું જ, લગભગ એવું જીર્ણ શીર્ણ એવું જ વાપરે, લૂછ લૂછ કરે. એમાં કેટલા ચંદન કુંકુમના ડાઘા પડી ગયા તેને આમ આમ ધોઈને પાછું મૂકી દે, બીજે દિવસે એને જ લઈ આવે પડી એનાથી લૂછ લૂછ. નૈવેદ્ય ધરાવવાનું હતું, આપણે રોજ 36 ભોજ પ્રકારના ભોજન, એમને પેલો ગંદો ચીકતો એક ડબ્બો રાખેલો હતો જેમાં સાકરિયા 4 મહિના એમાંથી 4 દાણા કાઢે. અર્થાત તમને પરમેશ્વર છે એ ભાવના છે કે નહીં એ જ પ્રશ્ન. હા, કદાચ ફોટો જ માનીએ છીએ એટલે જ એના રીતે લૂસ લૂસ કરીએ છીએ, પરમેશ્વર નથી માનતા,
ફોટો પરમેશ્વર ત્યારે બને છે જ્યારે ભાવના પડે છે, ભાવનાથી જ બધી વસ્તુ. 500 રૂપિયાની નોટ કાગળ જ છે, સત્યની દ્રષ્ટિએ શું છે, કાગળ જ છે. પણ પહેલાં રિઝર્વ બેંકના ગવર્નર એની ભાવના પડે, મેં ધારક કો એવું કે એવું જોઈએ ને, આઈ પ્રોમિસ ટુ પે ધ બેરર 500 રૂપીઝ, મેં ધારક કો 500 રૂપિયા અદા કરને કા વચન દેતા હું. એ તમે ક્યાં 500 રૂપિયા આપો છો, તમે તે કાગળની નોટ આપી. બધા લોકોની ભાવના બળે છે કે આ શું છે, ધન છે. હા, વસ્તુ હોય જે હોય તે, પણ ભાવનાને આધારે વસ્તુ મહાન બની જતી, મોટી બની જતી, મૂલ્યવાન બની જતી. અને એ દ્રષ્ટિએ એક સ્થાન જ્યાં પરમેશ્વરની પ્રતિષ્ઠા થઈ, પ્રાણ પ્રતિષ્ઠા, એક જીવંત વ્યક્તિ બની ગઈ. પ્રાણ પ્રતિષ્ઠા એટલે શું, જીવંત વ્યક્તિ બની ગઈ. રોજે રોજ એક જીવંત વ્યક્તિમાં જેટલા ઉપચારો પોતાના માટે કરે એવા ઉપચારો એના માટે થાય છે, નૈવેદ્ય, સ્નાન, અભિષેક, બધું જેવું એક જીવંત વ્યક્તિ માટે થાય. અને સાથે સાથે માત્ર ઉપચારો પૂજારીને એટલું જ નહીં, જેટલા લોકો આવે એટલાની ભાવના ભળે છે કે આ પરમેશ્વર છે. કોઈ એવું નથી કહેતો આવીને કે આ હું તો પિત્તળની મૂર્તિ, પુત્તળની મૂર્તિને નમસ્કાર કરીને આવું છું, આવું કોઈ કહે છે? અથવા એક લોક એક 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 સ્ટોનના ટુકડાને, હું એક ગોળ પથ્થરને નમસ્કાર કરીને આવું, જરા 5 મિનિટ ઊભા રહો, એક ગોળ પથ્થર ત્યાં પડ્યો છે ને એને નમસ્કાર કરીને શું કહે છે, હું ભગવાન. ભાવના. અને માટે જે લોકો તીર્થ સ્થાનોમાં જાય છે એની ટીકા ના કરો. જે લોકો પ્રમાદીઓ અને તામસિક લોકો છે એ લોકો આવું કહે છે, જેમને જવામાં કષ્ટ પડી રહ્યું છે, આ ઉનાળામાં જવું કેવી રીતે, જઈએ તો ખર્ચો થાય, કેટલા કંજૂસ હોય છે એમાં, એ લોકોને તકલીફ છે બધી. જે તીર્થસ્થાનો છે ત્યાં પરમેશ્વરની હાજરી અભિવ્યક્તિ વધારે છે, જેવી રીતે 500 વોટના બલ્બની અંદર ઇલેક્ટ્રિસિટીની હાજરી વધારે જ છે 0ના બલ્બ કરતાં, ભલે એક ઇલેક્ટ્રિસિટી, એવું છે. અને માટે તીર્થસ્થાનોનું મહત્વ છે. અને માટે દિવ્ય બ્રહ્મપુરે, અન્યત્ર સર્વત્ર પરમાત્મા સર્વવ્યાપી છે, બધી જ વસ્તુમાં ક્લિપમાં રહેલો છે અને હૃદયમાં રહેલો છે. પણ હૃદયની અંદર એની વિશેષ અભિવ્યક્તિ છે, માટે દિવ્ય, માટે દિવ્ય શબ્દ લગાડવામાં આવ્યો. દિવ્ય ક્લિપ ના કર્યું, દિવ્ય ક્લિપે આવું ના કર્યું, સમજી ગયા ને? બીજું પણ કારણ છે, જોઈશું આપણે. એટલે આ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. આ અભિવ્યક્તિ માટે તમને એક બીજું ઉદાહરણ આપીને પછી હું અહીંયા વિરામ કરીશ. આ વસ્તુને સમજવા માટે એક બીજું ઉદાહરણ પણ છે કે દાખલા તરીકે તમે ચૂલા ઉપર પાણી ગરમ કરવા મૂકો તો જે પેલી લોખંડની તપેલી હોય કે પેલું શું આપણું તપેલું, પહેલાં લોખંડનું તપેલું ગરમ થાય અને પછી પાણી ગરમ થાય. આમ અગ્નિની અભિવ્યક્તિ જે છે જળની અંદર ઉષ્ણતાના રૂપમાં છે, પણ એક લોખંડના ટુકડાને એક ભારેખમ અગ્નિની અંદર સીધો મૂકો અને લાંબા સમય સુધી મૂકો તો હવે એ જ અગ્નિની અભિવ્યક્તિ લોખંડની અંદર ઉષ્ણતાના રૂપમાં પણ છે અને પ્રકાશના માટે એક જ અગ્નિ એક માધ્યમમાં વિશેષ અભિવ્યક્ત થાય છે, પૂર્ણ અભિવ્યક્ત થાય છે, એક માધ્યમની અંદર અંશતઃ. સમગ્ર જગતની અંદર પરમેશ્વર સતરૂપમાં અભિવ્યક્ત છે, જ્યારે બ્રહ્મપુરની અંદર સત ચિત્તના રૂપમાં. હું સત પણ છું, હું છું, હું ચેતન છું. પરમેશ્વર જે ચેતન છે એની ચેતનના રૂપમાં પણ અભિવ્યક્તિ અહીંયા થાય છે. માટે આ વિશેષ સ્થાન છે. માટે જગતના કોઈ પદાર્થ વાસ્તવમાં એ બ્રહ્માની જ અભિવ્યક્તિ છે, છતાં પણ આપણે દિવ્ય શબ્દ નથી વાપરતા, જ્યારે હૃદય માટે કે આ બ્રહ્મપુર માટે દિવ્ય શબ્દ વાપરીએ છીએ. કારણ કે સચિત રૂપે અહીં અભિવ્યક્ત થયેલો છે, જે એનું વાસ્તવિક રૂપ છે એ રૂપે અભિવ્યક્ત થયેલો છે, અને માટે આ એને આવું કહેવામાં આવે છે. ઓ
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।